શું નામ માસી તમારું? લીલાબેન ભેખાભાઈ સરખેજી. ક્યાં રહેવાનું? મોરબી. શું શું તકલીફ હતી તમને? પેલા તાવ આવ્યો, પછી એમાંથી તાવમાંથી તમને કમળો છે રિપોર્ટ કરાવ્યો, કે રિપોર્ટમાં કમળો આવ્યો, પછી કમળામાં કે તમારે આમાં બતાવવા ગયા અમે અહીં મોરબી, ત્યાં કે ગાઈડ છે એક હોસ્પિટલ, પછી ગાઈડનું ઓપરેશન કે તમારે કરાવવું પડશે, એટલે ત્યાં અમે ઓપરેશન કરાવ્યું. પાછું ઓપરેશન કરાવ્યું વળી કે તમારે થોડાક દીકરી વળી પાછી થઈ, મહિનો થયો એટલે પાછી થઈ, એટલે પછી અમે ત્યાંથી પછી રાજકોટ ગયા. પાછા કે રાજકોટ કે ત્યાં તપાસ કરી તો કે આ ગાઈડ તો છે તમારે, ત્યાં સોનગર આપી કર્યું, સિટી કેમ્પ કર્યું, બધું કર્યું અમદાવાદ છે, એટલે અમદાવાદે એ આવ્યું કે સિટી કેમ્પમાં તમારા ગાઈડ છે, અમદાવાદ વાળા સાહેબ કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે, બરાબર શક્યતા આની કરાવવાનું પડશે ગમે તે તમારે, નકર પાછી થાય કે ઓપરેશન પહેલી વાર ઓપરેશન કરાવ્યું એટલે કે હવે જઈ કે સાહેબ કૌશિક સાહેબ બહુ સારા છે કે સુરત, બરોબર એટલે અહીંયા અમે આવ્યા તપાસ કરી, બરાબર પછી અહીં બધી કીધું એટલે અહીં કે બહુ સારું છે, ઓપરેશન થયા પછી સારું થઈ જાય કે સારું નહીં થાય, બરોબર. તો તમે સાહેબ ને મળવા માટે આવ્યા વિડીયો જોઈને, એ અત્યારે તમારે કેટલો ટાઈમ થયો સારવાર ને? 6 મહિના થયા, બરોબર. અને 6 મહિનામાં શું શું ફેરફાર આવ્યો શરીરમાં? હવે સારું છે અત્યારે, અને આ રિપોર્ટ કરાયો એટલે એમાં ગાંઠ ઓગળવા માંડી છે, બરોબર. તમને બ્લડ નાની થઈ ગઈ, બ્લડ પ્રેશર હતું એ મને સારું છે, બીપી ની દવા બંધ થઈ ગઈ, ચાલો સરસ. ખાવા પીવાનું બધું હાલે છે અત્યારે, ફૂડ જમાય છે, બહુ સરસ. કાંઈ ઉપાધિ નથી, મને એમ થાય બધું મટી જ ગયું છે એવું લાગે. અચ્છા, હું બધા એમ જ કહું મને હવે કાંઈ નથી, અચ્છા હવે નથી દવા લેવી, એ તો કે લેવી જ છે રાજુ કે. ચાલો સરસ, ભગવાનની કૃપા આપણે આજે કામ કરી રહ્યા છીએ એમાં તમને સારવાર મળી, સાહેબ ને ભગવાન હા ગાંઠ ઓગળવા માંડી છે એટલે ઘણું સારું છે. ખૂબ ખૂબ આભાર.